સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતરની ઉણપ. એક તરફ રવિ સિઝનની શરૂઆત થવાની સાથે જ ખેડૂતો ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં ડીએપી ખાતરની ઉણપ અને એક તરફ રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂત ઘઉં, બટાકા, ચણા સહિતના પાકોનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. હાલના તબક્કે ડીએપી સહિતના ખાતરોની ઉણપ સર્જાતા કિસાન ચિંતામાં ઘરકાવ થયો છે. એક તરફ ખાતર વિના પાકની ઉપજ ઓછી આવી રહી છે, તો બીજી તરફ શરૂઆતથી જ ખાતર ન હોવાને પગલે મોટાભાગના ખેડૂતો માટે અત્યારથી જ ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે. સાબરકાંઠાના ઈડર વડાલી સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ડીએપી સહિતના વિવિધ રાસાયણિક ખાતરોની ઉણપ સર્જાઈ રહી છે, જેના પગલે હવે ખેડૂતો ખાતર વિના જ રવિ પાકોનું વાવેતર કરી રહ્યા છે. ખાતર વિના દરેક પાકની ઉપજ મળી શકતી નથી, ત્યારે હાલના તબક્કે ખેડૂત આલમ રાસાયણિક ખાતર વિના ઘઉં, ચણા, બટાકા સહિતના પાક વાવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠાના વડાલી ઈડર સહિતના વિસ્તારોમાં બટાકાના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રોકડિયા પાક તરીકે બટાકાનું સમગ્ર વિસ્તારમાં વધુ વાવેતર કરાતું હોવા છતાં પાયાના ખાતર તરીકે હાલમાં રાસાયણિક પાકોની ઉણપ સર્જાતા ખેડૂતો માટે ભારે પરેશાનીનો સમય આવ્યો છે. એક તરફ પાયાનું ખાતર નથી, તો બીજી તરફ વાવેતરની સિઝન હોવાને પગલે વિના ખાતરે બટાકાનું વાવેતર કરનારા ખેડૂતો માટે ઓછા ઉત્પાદનની ચિંતા અત્યારથી જ સતાવી રહી છે. આ મામલે સ્થાનિક જિલ્લા સહકારી સંઘના પ્રતિનિધિ સાથે વાત કરતા તેમણે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનું ટાળ્યું હતું, તો બીજી તરફ વડાલી તાલુકા સંઘ થકી ડીએપી સહિતના ખાતરો માટેની વાતચીત કરતા તે પણ કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તરથી દૂર રહ્યા હતા. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર પાસે ખાતર મેળવવા માટે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે. આ અપેક્ષા ક્યારે કેટલી પૂરી થાય તે પણ મહત્વનું બની રહે છે. ખેડ ખેતરાને પાણી સમૃદ્ધિની લાવી તાવણી આવી કહેવતો આપણે સાંભળતા આવ્યા છીએ, પણ આ વડાલી તાલુકા માટે આ કહેવત ખોટી સાબિત થઈ રહી છે. કારણ કે ખેડૂતો આજે જ્યારે રવિ પાકની તૈયારી કરવા માંડ્યા છે ખેતરેમાં જઈ જઈ, પણ આજે રવિ પાકમાં ઘઉં જેવાનું વાવેતર કરવા માટે જે પાયાની અંદર ડીએપી જેવું ખાતર નાખવું પડતું હોય છે ખેડૂતોને, પણ હાલ ગામે ગામે એક જ બૂમ છે કે ભાઈ ખાતર નથી, ખાતર નથી. તો મારી સરકારને અપીલ છે કે જો આ માટે યોગ્ય ઝડપથી નિકાલ જો ઓની વ્યવસ્થા કરે ડીએપી ખાતરની, જે તો ઘઉંનું વાવેતર થાય અને ઘઉંના વાવેતરથી આ આવકમાં ખેડૂતોને ફાયદો થાય. તો મારી અપીલ છે કે જલ્દીથી જલ્દી આનો યોગ્ય નિકાલ. વડાલી તાલુકાની અંદર અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઘઉં, ચણા, બટાકા, રાયડો જેવા વાવેતર થઈ રહ્યા છે. સાથે સાથે વાવેતરની સાથે સાથે અત્યારે ડીએપી, એનપીકે, 1236 જેવા ખાતરની ખૂબ મોટી ઉણપ છે. ઉણપની સાથે સાથે લોકો, ખેડૂતો પણ અત્યારે લાઇનોમાં લાગેલા છે. સંઘ હોય કે સોસાયટી અંદર અત્યારે લોકો ખેડૂત લાઇનમાં છે, પણ એના પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. એટલે એના પ્રમાણ જો ખાતર નહીં મળે તો ઉત્પાદન બહુ મોટો ઘટાડો આવશે અને ખેતીનું ખૂબ ખેતીમાં ખૂબ મોટું નુકસાન જશે એવું લાગે છે. અને સરકારને મારી નમ્ર અપીલ છે કે આના વિશે ધ્યાન દે અને જમ બને તેમ જલ્દીથી ડીએપી, એનપીકે જેવા પાયાના ખાતર છે તે પૂરા કરે એવી અમારી આશા છે.